સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે જેનાથી હાર્દિક પટેલનો ચૂંટણી લડવાનો રસ્તો સાફ થયો છે ત્યારે હાર્દિક પટેલે તેની આગામી રણનીતિને લઈને મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી

સુપ્રીમ કોર્ટે જે બે વર્ષની સજા ઉપર સ્ટે મૂક્યો છે એનાથી એક વાત તો બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્યના પોલીસનો દુરુપયોગ કરીને જે મારી ઉપર ખોટા કેસો થયા હતા એમાં હવે ધીરે ધીરે ન્યાયતંત્ર તરફથી રાહત મળી રહી છે અને નિશ્ચિત રૂપે આવનારા દિવસોમાં તમામ કેસોમાંથી પણ રાહત મળી જશે હાર્દિક હવે રાહત મળી છે આગામી ચૂંટણી લઈને આપ વિધાનસભા લડશો એવું લાગી શું ચોક્કસ એ તો જો સમયની વાત છે વિધાનસભા લડવાની ક્યાંથી લડવાની કેવી રીતે લડશો એ સમય હજુ ખૂબ વાર છે ને સવાલ એટલો છે કે માત્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા નથી મારી પ્રક્રિયા રાજ્યના હિત માટેની છે લોકોના હિત માટેની છે ખેડૂતો યુવાનો મહિલાઓ ગામડું આ બધાને કઈ રીતે સારું કામ આપી શકાય જેથી કરીને આજે જે ગુજરાત આપણું શ્રેષ્ઠ બન્યું છે વધુ શ્રેષ્ઠ બને અને એના માટેના પ્રયાસો નિશ્ચિત રૂપે સાથે મળીને કરવાના છે પક્ષ સાથેની વાતચીત કરીએ તો ક્યાંક મનભેદ મતભેદ કઈ લાગી રહ્યો છે પરિવારમાં પણ હોય માતા પિતા અને દીકરા વચ્ચેનો મત પણ મતભેદ હોઈ શકે પણ જ્યારે હિતની વાત આવતી હોય તો બધા પરિવારના લોકો સાથે મળીને કામ કરતા હોય છે તો રાજ્યના હિતની વાત છે રાજ્યના લોકોના હિતની વાત છે તો નિશ્ચિત રૂપે સાથે મળીને કામ કરીશું આથી ખાસ કરીને જે રીતે ખુલ્લો પત્ર લખ્યો હતો નરેશ પટેલને પણ પણ ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા નથી અને નરેશ પટેલ હજી સુધી ક્યાંય જોયા નથી શું લાગી રહ્યું છે નરેશભાઈની ચર્ચા પાર્ટીના હાઈકમાન્ડ સાથે ચાલી રહી છે નિશ્ચિત રૂપે યોગ્ય નિર્ણય જલ્દી આવે એવું અમને લાગી રહ્યું છે અને હું આશા રાખું છું કે જલ્દીમાં જલ્દી યોગ્ય નિર્ણય આવી જાય

હાર્દિક પટેલે જેમણે જણાવ્યું કે એક તરફ સુપ્રીમમાંથી જે રીતે રાહત મળી છે ત્યારબાદ હવે લોકોના હિતનું કાર્ય થાય તે પહેલા જોવામાં આવશે અને ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં જે ઇલેક્શનનું વર્ષ માહોલ છે તેમાં જનહિતના કાર્યો થશે અને ચોક્કસથી કોઈ પાર્ટી સાથે અથવા તો કોઈ પણ જગ્યાએથી ઇલેક્શન લડે તેવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે પરંતુ મહત્વનું છે કે અથાગ પ્રયત્નો બાદ આખરે તેમને સુપ્રીમમાંથી રાહત મળી છે તેને લઈને તેમના ચહેરા પર ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે